The film is about two characters, Riti and Kevin, and it loves to each other. Film is very simple, and when I was watching it, I was very sweet film. These emotions are I was very emotional. કદાચ જો મને મારી લાઈફમાં આવું કંઈક થાય તો હું કેવિનની જેમ સ્ટેપ લઉં, એટલું રિલેટેબલ અને એટલું સારું કેરેક્ટર છે. તો મને તો મજા આવી ગઈ જ્યારે મેં પહેલી વખત વાંચી ત્યારે. ફૂલ ઓન. કુણાલ જે છે એ એક બહુ રિલેટેબલ કેરેક્ટર છે. પહેલી વસ્તુ કે બધાના ફેમિલીમાં જો તમારો કોઈ મોટો ભાઈ હશે કે તમારો ફ્રેન્ડ હશે કોઈ કે તમારો દીકરો હશે કે પૌત્ર હશે કે જે આવો હશે અમદાવાદ ગુજરાતી એક ટિપિકલ યુનો કેર ફ્રી ડેવિલ મે ક્રાય એટીટ્યુડ. સો ઇટ વોઝ અ વેરી વેરી ફ્રી કેરેક્ટર. એમાં કોઈ બંધાણ એવું હતું નહીં. બહુ સ્વીટ રિલેશનશીપ હતી આ કેરેક્ટરની એના ઇન્ડિવિજ્યુઅલ એન્વાયરમેન્ટમાં. એ નાની બહેનને જે રીતે હેલ્પ કરે છે, જેને એ રીતે સાચવે છે, જેને એની સાઈડ જે રીતે લે છે, એના પપ્પા સાથે ઝઘડી પડે છે, એના પપ્પાની એટલી બધી મેથી મારે છે, જે એનો નવો એના જીજા બનવાના છે, હી બીકમ્સ વેરી ગુડ ફ્રેન્ડ્સ વિથ હિમ એન્ડ ધેન ટોક્સ ટુ હિમ એટ હિઝ લેવલ. સો હી આઈ ફીલ કે એના બહુ બધા અલગ અલગ ફેસીસ છે. એક મોટો ભાઈ બી છે, એક દીકરો બી છે, એક ફ્રેન્ડ બી છે, અને સાથે સાથે એક પોતાની એક ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી તો છે જ, કે જે બહુ જ ક્વર્કી, બહુ જ અપસ્ટાર્ટ, યુ નો એકદમ ડિસમિસિવ ટાઈપનો માણસ. તો બહુ મસ્ત રંગીલું કેરેક્ટર છે. મારા કેરેક્ટરનું નામ કેવિન છે, અને કેવિન સરસ માણસ છે, સાદો, સિમ્પલ, સરળ. પણ જ્યારે એની કે એની અને રીતિની વાત આવે ત્યારે કોઈનો નહીં, એ પછી જે એ લોકોને જોઈએ છે એ જ થશે, અને બાય હુક ઓર ક્રૂક. એટલે એ પ્રકારનું કેરેક્ટર છે. અને ઓવરઓલ એની લાઈફમાં ઇઝ વેરી ક્લિયર, એક તો કે એને શું કરવું છે, શું નથી કરવું, એ ક્લેરિટી છે એને લાઈફમાં કે એને શું જોઈએ છે, શું નથી જોઈતું. અને એના જ લીધે આ બાય હુક ઓર ક્રૂક જે કહું છું કે કંઈ પણ કરીને એને જે જોઈએ તે કરશે, એ એની ક્લેરિટી એના જીવનમાં છે. એ સાચું તો કેરેક્ટર એ હું છું. મારા ખ્યાલથી રિયલ લાઈફમાં જે બી છું એ જે કેરેક્ટર આઈ ગેસ મેં પોર્ટ્રે કર્યું છે, મને નહીં લાગતું કે મેં કંઈ અલગ કર્યું છે. પણ કેરેક્ટર મને એક વસ્તુ બહુ ગમી હતી કે જનરલી ફિલ્મમાં એવું હોય છે કે છોકરો છોકરીની પાછળ પડ્યો હોય છે, કે છોકરો મહેનત કરે કે યાર અને પટાવી જ લેવી છે મારે, કે આ તો જોઈએ છે બસ. ધીસ ટાઈમ આ ફિલ્મમાં એ વસ્તુ મને અલગ લાગી કે ધીસ ટાઈમ ગર્લ ઇઝ લાઈક ધેટ, કે યાર આ છોકરો તો મને જોઈએ છે, આને તો હું પટાવીને જ લઈશ જે હું નથી રિયલ લાઈફમાં. તો મને એ વસ્તુ પ્લે કરવામાં બહુ મજા આવી. હલબલ હલબલ જગત હિલોલે, કલબલ કલબલ કુંજ કિલોલે, થાય કાન ગેલા એના મધ મીઠા બોલે, સીન્સ બાટા ગામ કપાટા, વેણ હો મીઠા કે હો ખાટા, ગોસિબ હો કે હો કીખી આટા, લાગે મીઠી કસાટા. ઓહો હો આ હા 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 હા, પણ જોતો એની અદા જાણે જયા પ્રદા.
પ્રેશર તો ખાસ એટલું નહીં, કારણ કે કેડી સર સાથે કામ કરવાની સૌથી વધારે મજા આવી છે કે પ્રોપર વર્કશોપ થતા હોય, કેરેક્ટર જ્યાં સુધી પ્રોપરલી મને કોન્ફિડન્સ ના આવે, એમને કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી ફ્લોર ઉપર જતા નથી, એટલે ખાસી એવી ક્લેરિટી હોય છે ફ્લોર ઉપર જતા પહેલા. મેં એમની સાથે 2015માં કામ કર્યું હતું લાસ્ટ, અને કટ ટુ આફ્ટર 4 યર્સ આઈ એમ વર્કિંગ વિથ હિમ અગેન. તો ઓફકોર્સ 4 વર્ષમાં તમારી સ્ટાઇલ બદલી જાય વર્ક કરવાની, એન્ડ યસ બીકમ મચ નાઉ ડિરેક્ટર નાઉ. તો એક થોડું પ્રેશર હતું કે કેવું થશે, વિલ હી બી ધ સેમ પર્સન જે 4 વર્ષ પહેલા હતા, એકદમ કામ પર્સન ઓન સેટ એન્ડ એવરીથિંગ. સો યસ, ધ એક્સપિરિયન્સ સેમ જ રહ્યો જે 4 વર્ષ પહેલા હતા, એકદમ કામ કમ્ફર્ટેબલ. કેડી સર સાથે કામ કરવાની આઈ થિંક સૌથી મોટી યુએસપી એ છે કે દેર ઇઝ નેવર એની પ્રેશર, લાઈક એમના એન્ડ ઉપર, પ્રોડક્શનના એન્ડ ઉપર દેર ઇઝ, દે આર ઓલવેઝ અંડર પ્રેશર. એ સેટ ઉપર તમને દેખાઈ જાય કે ભાવિનભાઈ એન્ડ ટીમ આર ઓલવેઝ રનિંગ અરાઉન્ડ, ઓલવેઝ ઓન દેર ફીટ, ઓલવેઝ ઇઝ થિંગ ડિરેક્ટ એની ટીમ આખી, દે આર ઓલવેઝ ડુઇંગ દેર યુ નો પ્રિપેરિંગ અહેડ, પણ એ બધું બેકગ્રાઉન્ડમાં થતું હોય. સેટ ઉપર શોર્ટ ચાલતા હોય, રિહર્સલ થતા હોય, ત્યારે એવરી વન ઇન્ક્લુડિંગ કેડી સર ઇઝ ઇન સચ અ લાઈટ, સચ અ, અને ફિલ્મ જ્યારે આવી હોય, જ્યારે આ જોનર હોય, જ્યારે કેરેક્ટર્સ આવા હોય, જ્યારે એક્ટર્સ તમારે બધા મસ્તી કરો હોય એક, તો દેર ઇઝ નેવર એની પ્રેશર ઓન સેટ. કોએક્ટર સાથે ફૂલ મોજ, જાનકી જોડે કામ કરવાની, એટલે એકચ્યુઅલી મેં જાનકી છેલ્લો દિવસમાં કામ કરેલું, ત્યારે અમે એટલું ઓળખતા નહોતા એકબીજાને, ઇવન અત્યારે પણ એટલા કંઈ અમે લોકો રોજે મળવા વાળા કે એવા કોઈ મિત્રો નહોતા, અમે કામથી ફરી વખત નહીં થયેલા, પણ ઓવરઓલ એની જોડે પણ એવી મજા આવી હતી કે શી ઇઝ ઓલસો ક્લિયર અબાઉટ હર વર્ક. અને રોનક સાથે મજા આવી કે રોનક જોડે મેં પહેલી વખત કામ કર્યું, રોનકનો હું આટલો સારી રીતે નહોતો ઓળખતો, રોનક સાથે સારી ફ્રેન્ડશીપ થઈ. ઓવરઓલ એટલે ઇન ટોટલ 3 જણા એવા હતા કે જેની સાથે મારે રોજે ઓવરઓલ સીન્સ કરવાના હોય, અને આ 3 જણાની કેમેસ્ટ્રી, અમારા 3ની કેમેસ્ટ્રી એટલી સરસ બેસી ગઈ હતી કે અમે લોકો સીન હોય ના હોય તો પણ એકબીજાને મળવા કે આ તે ફ્લોર ઉપર હોઈએ, એટલે મજા પડી ગઈ હતી એક્ટર્સ સાથે. આંખી આંખીથી માનની
એમાં વન શોટ હતો એ સોંગમાં, અને એમાં લગભગ કેટલા 67 ટેક્સ થયેલા. અને એમાં એવું બધું કે જાનકીને જમ્પ કરવાનો છે મારા ઉપર અને એને ઉચકીને હું ઉપર સુધી જઉં છું. પ્રસૂતિની પીડા સમજાઈ ગઈ મને શું હોય મેં એ જ કીધું કે આખા વનશોટ માટે 67 ટેક અને કટ થઈ ગયા છે. देखो हमारे मेन करता करता फिल्म के रोज टाइम पे पहुंचने वाले प्रोडक्शन से भी पहले उठने वाले दिमागी और ये सो बर्दी ने फिल्म कर ही रहा दिया कदाच तुमने देखा दिया शे हाइट मैं अबे जा ही रहा दिया मैं नो फॉर्म साइन करो कि जो हमने कही था है मरी मरी गया तो हमने रिस्पॉन्सिबिलिटी ना लेट्स सी જમ્પ કહું એટલે બસ જમ્પ જમ્પ એટલે જમ્પ બસ કોઈ ભેદ ના કરતી. કેમિસ્ટ્રી જે તમને છેલ્લો દિવસ વખતે ફીલ થઈ હતી એ એના કરતાં પણ વધારે સારી કેમિસ્ટ્રી તમને આ ફિલ્મમાં ફીલ થાય અને તમને આ પિક્ચર ગમે જોવા જજો. આઈ હોપ તમને કેમિસ્ટ્રી ગમે.